વાલિયાના વટાડિયા ગામ નજીક આવેલ યુપીએલ યુનિવર્સિટી ખાતે ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટ્રેનિંગ કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે। UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી હંમેશા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઇનોવેટિવ પદ્ધતિનો ઉપયોગ કરતી આવી છે। આ વખતે યુનિવર્સિટી દ્વારા ઇન્ડસ્ટ્રી 4.0 આજના ઉદ્યોગોની જરૂરિયાત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું છે। 2 જુલાઈના રોજ UPL યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પંજવાણી દ્વારા ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાની હાજરીમાં કરવામાં આવ્યો હતો। આ શુભ પ્રસંગે યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ડોક્ટર શ્રીકાંત વાઘ દ્વારા પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સભ્યોને પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા આવકાર આપ્યો હતો। યુનિવર્સિટીના ડીન ડોક્ટર સ્નેહ લોખંડવાલા દ્વારા ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે અને ટ્રેનિંગથી વિદ્યાર્થીઓનું શું શું લાભ થશે તે વિશેની માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા ચેન્નઈની ઇન્ટેલીપાર્ટ અને IIT મદ્રાસ સાથે કરાર કર્યા છે અને ડેટા સાયન્સ AIની ટ્રેનિંગ IIT મદ્રાસના અધ્યાપકગણ અને IIT ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવનાર છે। ટ્રેનિંગનો ખર્ચ બજાર કિંમત પ્રમાણે 1 લાખ રૂપિયા પ્રતિ વિદ્યાર્થી થાય છે, પરંતુ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને માત્ર 5,000માં શીખવાડવામાં આવશે અને બાકીની રકમ UPL કંપની અને શ્રોફ કુટુંબના સભ્યો તરફથી વિદ્યાર્થીઓને સહાય કરવામાં આવશે। યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પંજવાણીએ પ્રેસ અને મીડિયા સભ્યોને માહિતી આપી હતી કે આ ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણમાં એક અનોખી સિદ્ધિ છે અને અમે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં એન્જિનિયરિંગના 3જા અને 4થા અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા તેમજ MSc કેમિસ્ટ્રી અને MEના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે અને આવનાર દિવસોમાં આ ટ્રેનિંગથી વિદ્યાર્થીઓના પગાર ધોરણ ઉપરાંત તેઓની નોકરીના તકોમાં વધારો થશે। આ ઉપરાંત પ્રોગ્રામમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમુખ શ્રી અશોક પંજવાણીએ શુભેચ્છા પાઠવી હતી। આ શુભ પ્રસંગે હાજર રહેલા ભરૂચ જિલ્લાના તમામ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સભ્યોનો આભાર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલ સચિવ શ્રી ધર્મેશ પટેલે વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોનિકા પટેલ અને રૂપાલી આત્રડે દ્વારા કરવામાં આવ્યું હતું। UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી કા આજે એક નયા ઇનિશિયેટિવ કા શુભારંભ હો રહા હૈ ઓન ડેટા સાયન્સ કમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ। યે કોર્સ હમને ઇન્ટેલ પેડ ઓર IIT મદ્રાસ કે થ્રુ ટાઈઅપ કિયા હૈ, જો હમારે 3rd ઇયર ઓર 4th ઇયર કે इंजीनियरिंग स्टूडेंट्स, हमारे मास्टर्स इंजीनियरिंग स्टूडेंट्स और मास्टर ऑफ साइंस स्टूडेंट्स के लिए 110 स्टूडेंट्स ये कोर्स करने वाले हैं, जो 7 वीक कोर्स चलेगा अराउंड 400 आवर्स का। और उनके बाद में उनको UPL यूनिवर्सिटी इंटेलपेड और IIT मद्रास के सर्टिफिकेट दिया जाएगा। ये कोर्स एक ऐसा कोर्स है जैसे जो भी ब्रांच में वो पढ़ रहे हैं उनका नॉलेज और बढ़ जाएगा कि कैसे डेटा साइंस की स्टडी करने की, कैसे डिसीजंस लेने की इंडस्ट्री में, या कोई भी कोर्स कहाँ भी काम कर रहे हैं या रिसर्च कर रहे हैं तो बेस्ड ऑन डेटा साइंस, बेस्ड ऑन आर्टिफिशियल इंटेलिजेंस उनकी मैनेजमेंट कैपेबिलिटीज बढ़ जाएगी। और ऐसे कोर्स की, ऐसे इंजीनियर्स की डिमांड है कंट्री में, 5 लाख इंजीनियर्स की डिमांड है। तो मैं उम्मीद करता हूँ कि ये कोर्स करने के बाद में हमारे जो बच्चे ये कोर्स करेंगे वो हमारे देश के लिए बहुत यूज़फुल होंगे, इंडस्ट्री में यूज़फुल होंगे और भरूच डिस्ट्रिक्ट का एक नाम होगा कि हमारे इंजीनियर्स, हमारे साइंटिस्ट ये कोर्स करके भारत देश के लिए अच्छा काम कर रहे हैं। मैं सब पत्रकार मित्रों का शुक्रगुजार हूँ कि आप आए हैं और आप हमको सहयोग देते हैं और ये जो प्रोग्राम हो रहा है इसको भी आप जनता को, स्कूल्स और स्टूडेंट्स को पहुंचाएंगे कि मालूम पड़ेगा कि क्या कर रहे हैं। हम लोग टोटली रिसर्च फोकस है, हमें नई नई रिसर्च करनी है, नए नए प्रोग्राम लाने के और एक ऐसी यूनिवर्सिटी बनानी है जो विश्व भर में मानी जाए कि सेफ्टी और सस्टेनेबिलिटी के ऊपर और बाकी टेक्नोलॉजी के ऊपर बेस काम कर रही है। थैंक यू।